गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे इनडायरेक्ट स्पीच नो टॉपिक भणी रह्या छीए एने आपणे हवे आगळ करीशुं। अत्यार सुधी आपणे जे जे टॉपिक जोया एमां अलग अलग प्रकारना वाक्यो आपणे जोई रह्या छे। मुख्य फेरफारो जोया पछी अलग अलग प्रकारना वाक्योमां डायरेक्टमांथी इनडायरेक्ट स्पीचमां रूपांतर करती वखते कया कया चेन्जीस थाय छे ए आपणे जोवानुं छे। तो एमां आपणे प्रश्नार्थ वाक्यो जोई लीधा। प्रश्नार्थ वाक्यो बाद आपणे आज्ञार्थ अने नकारात्मक वाक्यो जोया, ત્યારબાદ આપણે પરવાનગીમાંતર વાક્યો પણ જોઈ લીધા। હવે આજે આપણે ઉદ્ગાર વાક્યો જોઈશું। ઉદ્ગાર વાક્યોનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર। જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉદ્ગાર વાક્યો તમે પ્રાઇમરી લેવલે ઉદ્ગાર વાક્યો શીખેલા છો। એક્સક્લામેટરી સેન્ટેન્સીસ ઉદ્ગાર વાક્યો કેવા હોય કે જ્યારે કોઈ વસ્તુને જોઈ અને તમારા મોંમાંથી કોઈ ઉદ્ગાર નીકળે છે, બરાબર। સારી વસ્તુમાં પણ હોઈ શકે છે ઉદ્ગાર, આશ્ચર્યના પણ હોઈ શકે છે, દુઃખના પણ હોઈ શકે છે। ઉદ્ગાર અલગ અલગ રીતના હોઈ શકે છે। મોટે ભાગે ઉદ્ગાર વાક્યોની શરૂઆત વોટ કે હાઉથી થતી હોય છે। તમને યાદ હોય તો તમે પ્રાઇમરી લેવલે મેં કહ્યું પ્રમાણે શીખેલા છો કે સેન્ટેન્સીસ આવતા હોય છે કે વોટ અ બ્યુટીફુલ સીન ધીઝ ઇઝ, બરાબર, હાઉ નાઇસ ધીઝ ડોલ ઇઝ। તો આ રીતના વાક્યો તમે સિમ્પલ સિમ્પલ સેન્ટેન્સીસ પ્રાઇમરી લેવલે શીખેલા છો। એ વખતે તમારું ઉદ્ગાર વાક્યોનું વિધાન વાક્યોમાં રૂપાંતર કરવાનું આવતું હતું અને વિધાનનું ઉદ્ગારમાં રૂપાંતર કરવાનું આવતું હતું। આઈ થિંક ચોથા કે પાંચમા ધોરણમાં તમારે આ વસ્તુ શીખવામાં આવતી હતી। તો એ જ ઉદ્ગાર વાક્યો જે છે એને આપણે અહીંયા યુઝ કરવાના છે, એનું ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કઈ રીતે કરવું એ આપણે જોવાનું છે। હવે બીજી એક વસ્તુ છે કે મેં તમને વોટ કે હાઉ કીધી, એમ હું શબ્દ બોલી કે મોટે ભાગે વોટ કે હાઉ શરૂ થાય છે, પણ હવે આપણે ઓબ્વિયસલી હાયર સેકન્ડરીમાં ભણીએ છીએ તો આપણે ઉદ્ગાર વાક્યોની રચના પણ અલગ રીતે થશે। ઘણીવાર વાક્યો એવા આપ્યા હશે કે માત્ર એક શબ્દ ઉદ્ગાર આપ્યો, જેથી કે ઓ કરીને ઉદ્ગાર ચિહ્ન આપ્યું અને પછી સિમ્પલ સેન્ટેન્સ લખ્યું, તો પણ એ શું ગણાશે? ઉદ્ગાર વાક્ય ગણાશે। એ જ રીતે હુર્રે કરીને આપ્યું છે, અલાસ કરીને આપ્યું છે અને પછી સિમ્પલ સેન્ટેન્સ લખેલું હોય પૂર્ણ વિરામ વાળું, તો પણ એ શું ગણાશે? ઉદ્ગાર વાક્ય ગણાશે। તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે। હવે આપણે જોઈએ કે કઈ કઈ બાબતોમાં ચેન્જીસ થાય છે। તો કીધું એ પ્રમાણે કે મોટે ભાગે શરૂઆત આપણે ક્યાં થશે? વોટ કે હાઉ, બરાબર। અહીંયા સેટ ટુ ને બદલે શું આવે છે? સેટ ટુ ને બદલે એક્સક્લેમ્ડ ટુ આવે છે અને એક્સક્લેમ્ડ ટુ પછી કોઈ પણ ભાવવાચક શબ્દ જે ભાવ દર્શાવવાનો ઉદ્ગાર એ મૂકવાનો રહે છે। ઇટ મીન્સ કે જો ખુશીનો ઉદ્ગાર છે તો એક્સક્લેમ્ડ વિથ જોય, પછી દુઃખનો ઉદ્ગાર છે તો એક્સક્લેમ્ડ વિથ સોરો, બરાબર। આશ્ચર્યનો છે તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, કોઈની પ્રશંસા કરો છો તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ કે એક્સક્લેમ્ડ વિથ એપ્રિશિએશન। તો આ બધા શબ્દો છે, એ શબ્દો હું તમને આપણા બધા વાક્યો પતે છે પછી હું તમને લખાવડાવીશ કે કયા ભાવ માટે કયા શબ્દોનો ઉપયોગ કરી શકાય। ઇવન તમે કદાચ ભાવ પ્રમાણેના શબ્દો લખો તો ધ બેટર, તમને સારા માર્ક્સ મળી શકે છે। પણ માની લો કે તમને ભાવવાચક શબ્દ ખબર નથી પડતી, તમે એટલું એક્સક્લેમ્ડ ટુ કરીને લખો છો તો પણ ચાલશે। તો એ પછી કન્જંક્શન તરીકે શું આવે છે? તો જે અવતરણ ચિહ્નો અને કોમા જે છે નીકળી જાય છે અને કન્જંક્શન તરીકે અહીંયા આપણે સિમ્પલ જે પહેલા મૂકતા હતા એ ડેટ જ મૂકવાનું રહે છે। તો આ ચેન્જીસ છે વોટ કે હાઉથી વાક્યની શરૂઆત થતી હશે, પરંતુ આપણે એનું શું કરવાનું છે? મેં તમે કીધું પ્રાઇમરી લેવલે જેમ તમે વિધાન વાક્યમાં રૂપાંતર કરતા હતા એ જ રીતે ઉદ્ગાર વાક્યનું પહેલા મનમાં વિધાનમાં રૂપાંતર કરી અને ત્યારબાદ એનું ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું રહેશે। સેટ ટુ ને બદલે એક્સપ્લેન ટુ લખવાનું છે, સાથે ભાવવાચક શબ્દ અને કન્જંક્શન તરીકે શું આવશે? ધેટ આવશે। બાકીના જે જે નિયમો છે એ જે આપણે આગળના સર્વનામાના બધા નિયમો શીખ્યા છે એના પ્રમાણે ચેન્જીસ થશે। અને ઉદ્ગાર ચિહ્ન અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખો, ઉદ્ગાર ચિહ્ન નીકળી જશે, પૂર્ણ વિરામ આવશે, કેમ કે મેં પહેલા જ કહ્યું તમને કે આપણે ઉદ્ગાર વાક્યનું શું કરવાનું છે? વિધાનમાં રૂપાંતર કરવાનું છે। બીજી એક વસ્તુ મેં તમને કહ્યું કે હુર્રે, અલાસ, ઓ, બરાબર, વાવ, આવા શબ્દો જો આપેલા હોય તો એ શબ્દો જ્યારે તમે ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કરશો ત્યારે કાઢી નાખવાના રહેશે।
ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. જો દર્શન સેડ હાઉ સ્વીટલી બૈરવી સિંગ્સ, બરાબર. તો આનું જ્યારે ઇન્ડિરેક્ટ બંધન કરીશું તો શું થશે? તો દર્શન સેડ નું મેં શું કીધું? એક્સક્લેમ્ડ કરવાનું છે. એક્સક્લેમ્ડ ઓબ્વિયસલી અહીંયા બહુ સારું ગાય છે એવું કીધું છે, તો એનો અર્થ શું થાય કે પ્રશંસા કરી છે. તો એક્સક્લેમ્ડ વિથ અપ્રિશિએશન કન્જંક્શન તરીકે ધેટ. ઓકે, આ આપણે ભાવવાચક શબ્દ લખો કે એક્સક્લેમ્ડ વિથ એપ્રિશિએશન કન્જંક્શન તરીકે ધેટ. આ સર વાક્ય શું છે? જુઓ, હાઉ સ્વીટલી બૈરવી સિંગ. તો આ વાક્ય કયું છે એનું તમારે વિધાન કરવું હોય તો એક વસ્તુ યાદ રાખો, જ્યારે હાઉ કે વોટ છે એ કાઢી નાખીએ તો વિશેષણ તરીકે આપણે વેરી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો એનું વિધાન કરવા શું બનશે કે ભૈરવી સિંગ્સ વેરી સ્વીટલી, બરાબર. કાળ કયો મળે છે? સિંગ્સ, ઇટ મીન્સ સિંગ ને એસ પ્રત્યે લાગે છે, એટલે કે સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળનું રૂપાંતર શેમાં થાય? સાદા ભૂતકાળમાં. તો અહીંયા આપણે કરીશું, જુઓ, દર્શન એક્સક્લેમ્ડ વિથ એપ્રિશિએશન ધેટ ભૈરવી લખવું જરૂરી છે. એક્સક્લેમ્ડ ટુ કરીને પછી આગળ વાક્ય લખશો
तो ज तमारो वाक्य सु पड़से साचु पड़से कंजक्शन दैट छे बाकी ना नियमो सिंपल ज छे खाली वाक्य रे पहला मन में सु करवानो छे जेम प्रश्न वाक्य मा विधान बनावता था एम आमा पण विधान ज बनावानो छे आपणे घणा बधा वाक्यो इनडायरेक्ट ना जोई लीधा छे एमांथी उद्गार वाक्य आज अहींया कम्प्लीट थाय छे बाकी रहे छे बे प्रकारना वाक्यो दरखास्त सूचवता अने शुभेच्छा दर्शक એ બંને આપણે નેક્સ્ટ જે આપણું ઓનલાઈન સેશન આવશે એમાં જોઈશું. થેન્ક યુ ઓલ.